સુરતના વિસ્તારમાં ફરી એક વખત અસામાજિક તત્વની ગુંડાગીર્દીની ઘટના સામે આવી છે વિસ્તાનના પ્રિયંકા ગ્રીન પાર્ક સોસાયટી પાસે બે યુવાન પર ધંધાકીય અદાવતમાં ચાર અસામાજિક તત્વોએ ચપ્પુ અને અન્ય હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો હુમલાની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી આ ઘટનામાં બંને યુવકોને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે હાલ આ મામલે પાડેસરા પોલીસે હત્યાના પ્રયાસો ગુનો વધુ તપાસ હાથ ધરી છે સુરતના વડોદરા ગામના સાગર સિનેમા નજીક લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતો પંકજ ગોપાલ પાસવાના અને તેનો મિત્ર રિતેશ રાજપૂત બાઇક પર ઘર નજીક એસકે ગ્રીન નામની દુકાને દૂધ આપવા ગયા હતા જ્યાંથી તેઓ દૂધ આપી બહાર નીકળ્યા ત્યારે બે મોપેડ પર સ્થાનિક વિસ્તારના માથાભારે અને અસામાજિક છાપ ધરાવતા તત્વો છોટે અને રોકી વર્મા સહિત ચાર જણા ધસી આવ્યા હતા અને આવીને દુકાનની બહાર જ બંને યુવકો પર જીવલેણ હુમલો કર્યો હતો પાલેસરામાં અસામાજિક છાપ ધરાવતા છોટે રીતેશ રાજપૂત પર ચપ્પુ વડે હુમલો કરી પેટના ભાગે અને અન્ય શરીરના અન્ય જગ્યાએ ઘા ચીક્યા હતા ત્યારે પંકજ બચાવવા જતા રોકી વર્મા નામના ઈશમે તેના ઉપર પણ ચપ્પુ વડે હુમલો કરી બંને પગના થાપા અને પગની એડીમાં ઈજા પહોંચાડી ચારેય જણા ભાગી ગયા હતા પાંડેસરાના ચારેય અસામાજિક તત્વો દ્વારા મચાવવામાં આવેલી ગુંડાગીરી અને ધમાલની સમગ્ર ઘટના દુકાન ની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જેમાં દુકાન ની બહાર ઉભેલા બંને યુવકો દુકાનદાર સાથે વાત કરી રહ્યા હતા હતા અચાનક મોપેડ પર ચાર જેટલા હુમલો કરી દીધો હતો જેમાં યુવકોને ચારે જણા માર મારી રહ્યા હતા બંને યુવકોને બચાવવા દુકાનદાર દ્વારા અને એક મહિલા દ્વારા પણ પ્રયાસ કરાયો હતો યુવકો પર તીક્ષ્ણ હથિયારો વડે ઉપરા છાપરી જાહેરમાં ઘા ચીકવામાં આવી રહ્યા હતા મેસનમાં યુવક પર કરવામાં આવેલ હુમલા અને આ ઘટનાના સીસીટીવી ફૂટ જ હચ મચાવી છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર દુઝ સુરત